સાંપ્રત ગુજરાતી વિવેચન અથવા આધુનિક ગુજરાતી વિવેચનની સાથે જોડાય કરે. એના ચાર પાંચ નામો અને એ લેખકોના થોડા સંગ્રહની વાત વિવેચન સંગ્રહની વાત કરીએ એટલે તો પાંચ પાંચ દસ મિનિટમાં આપણી વાત એટલી થઈ જાય છે. જેને આપણે આધુનિક ગુજરાતી વિવેચન ગણીએ છીએ એનો પ્રારંભ સુરેશ જોશીથી થયો. અને એ વિવેચન ઉપર પશ્ચિમનો બહુ મોટો પ્રભાવ છે. આ પૂર્વે જે સાહિત્ય અને એની વિભાવના હતી એ વસ્તુ કે સામગ્રીને કેન્દ્રમાં રાખીને ચાલતી હતી. વિવેચન દરમિયાન કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને આપણી વિવેચનાએ કામ કર્યું અને એમાં એક મુખ્ય ભાર કવિતા ઉપર હતો. ગુજરાતી વિવેચન જે આધુનિકના પૂર્વેનું હતું એમાં કાવ્ય તત્વ વિશેનો વિચાર બહુ જ થયો, પણ કથા સાહિત્ય વિશેનો વિચાર પ્રમાણમાં ઓછો થયો. સુરેશ જોશીના આગમન બાદ એક મોટો ફેરફાર એ આવ્યો કે એમણે કથા સાહિત્યને કેન્દ્રમાં રાખીને એમના સામયિક ક્ષિતિજનો એક વિશેષાંક પ્રગટ કર્યો, નવલકથા વિશેષાંક. અને એને કથા સાહિત્યના મૂલ્યાંકનના જુદા ધોરણો ઊભા કર્યા. એ કથા સાહિત્યમાં પણ એમણે મુખ્ય ભાર કથા તત્વને બદલે રચના વિધાન પર મૂક્યો. એમણે કહ્યું કે આ લેખકો પાસેથી જો કથાની ટેકણ લાકડી છીનવી લેવામાં આવે તો એમાંના મોટા ભાગના પંગુ થઈ જાય. કથાને જો કાઢી નાખવાનું કહેવામાં આવે આ લેખકોને તો મોટા ભાગના લખી નહીં શકે. નવલકથામાં કથા મહત્વની નથી, નવલ મહત્વની છે. નવલ એટલે વોટ ઇઝ ન્યૂ. લેખક રચના કર્મ દ્વારા નવું શું કરવા માંગે છે, એમાં કલા તત્વ કઈ રીતે સિદ્ધ કરી શકે છે, આકૃતિ નિર્માણ કઈ રીતે કરી શકે છે. જે સુરેશ જોશીની જે આખી વિચારણા છે એને રૂપવાદ કે આકારવાદ તરીકે ઓળખાય છે. રૂપવાદ કે આકારવાદ અને એમણે સિદ્ધ કરવા માટે એરિસ્ટોટલની સહાય લીધી. ઠેઠ એરિસ્ટોટલ સુધી ગયા, મૂળ સુધી વિસ્તરીને એમણે આ આકારનો મહિમા કર્યો. એરિસ્ટોટલ એક વિધાન કરેલું, મૂર્તિ સોનાની છે કે માટીની છે એ મહત્વનું નથી, એ સુંદર છે કે કેમ એ મહત્વનું છે. ગમે તે મટીરિયલમાંથી બની હોય કોઈ પ્રતિમા, મટીરિયલ બિન મહત્વનું છે. જો એ સુંદર ના થાય પ્રતિમા તો એનું કોઈ મૂલ્ય નથી. એમ નવલકથાએ પણ સુંદર થવું જોઈએ, આકાર સિદ્ધ કરવો જોઈએ. અને એ ચર્ચાને વિસ્તારતા એમણે સરસ્વતી ચંદ્ર જેવી નવલકથામાં પણ આકાર નથી સચવાયો એવા વિધાનો કરેલા પ્રમાણો સાથે. સરસ્વતી ચંદ્રમાં પણ આકારનો ખ્યાલ રખાયો નથી, આવું એમની વિવેચના દ્વારા પ્રસ્થાપિત કર્યું હતું. એ પછી અનેક નવલકથાઓના લેખો ઉમેરીને એમણે કથોકથન નામનો ગ્રંથ કર્યો.
જેમાં અમને કેટલીક વિદેશી નવલકથાઓના પણ દ્રષ્ટાંતો આપ્યા, ખાસ કરીને કામોની આઉટસાઇડર કાફકાની અંદર કાસલ, દોસ્તોવસ્કીની ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, આ નવલકથાઓ વિશે પણ કથોકથનમાં લેખો છે. કથોકથન પુસ્તકમાં આ આજે ત્રણ નવલકથાઓ છે વિશ્વ સાહિત્યની મોટી નવલકથાઓ. આઉટસાઇડર, આલ્બેર કામુની, કાફકાની ધ કાસલ અને દોસ્તોવસ્કીની ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અને એની તુલના એ આપણી ગુજરાતી નવલકથાઓ કેટલી નબળી લાગે છે એ પણ પ્રતિપાદિત કરી આપે. ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાને એમણે સદગુણોનો કોથળો કહ્યો. સદગુણોનો કોથળો છે આ. તો આવા આવા આવું એક વલણ લઈને, આવું એક સ્ટેન્ડ લઈને, આવો એક અભિગમ દાખવીને સુરેશ જોશીએ કથા સાહિત્યના ધોરણો સ્પષ્ટ કરી આપવાનો પ્રયત્ન કર્યો. એમણે ગુજરાતી કવિતાનો આસ્વાદ પુસ્તકમાં આસ્વાદ કઈ રીતે થાય એના ધોરણ પૂરા પાડ્યા. પુસ્તકનું નામ છે ગુજરાતી કવિતાનો આસ્વાદ. અને એમાં પણ કલાલક્ષી આસ્વાદ કઈ રીતે થઈ શકે, આકૃતિલક્ષી આસ્વાદ કઈ રીતે કરી શકાય એના ધોરણો આપ્યા, નમૂના આપ્યા. એમાં સાગર અને શશી પણ છે, કોઈને રસ પડે તો એ વાંચવા જેવું છે પુસ્તક. કાંતની આ રચના જે કોઈક વાર આપણને સ્વતંત્ર રીતે પણ પૂછાય છે પરીક્ષામાં, તો આખી આખી રચનાનો આસ્વાદ કરવાનો સુરેશ જોશીએ કઈ રીતે કરાવ્યો છે એનો એક જુદો આનંદ આપણને મળે. એવી તો ઘણી રચનાઓ છે. આ જૂનું ઘર ખાલી કરતા છે બાલમુકુંદ દવેનું. પ્રહલાદ પારેખનું આજ અંધાર પુષ્પો ભર્યો લાગતો એનું મૂલ્યાંકન છે. આવી આવી ઘણી રચનાઓ લઈને એમણે આ આસ્વાદ કર્મ કરાવ્યું. તો કાવ્યના પણ આસ્વાદો મળ્યા એમની પાસેથી. એમણે વિવિધ કલાઓને ધ્યાનમાં રાખીને પણ વિવેચના કરી, જે રાવિ પાઠકે પ્રસ્થાપિત કરી આવેલ એ જ ધોરણે જરા વધારે વિસ્તારીને સુરેશ જોશીએ વિવિધ કળાઓને પણ તુલનાત્મક રીતે તપાસી. અરણ્ય રુદન નામનો પણ એમનો એક ગ્રંથ છે વિવેચનનો, અરણ્ય રુદન. વિવેચના વિકસાવી
આ એમના મહત્વના વિવેચન સંગ્રહો છે. સૌ સૃજનાત્મક ભાષા વિજ્ઞાન આ એમની થીસિસ છે. પીએચડી માટે એમણે સંશોધન માટે કરેલું કામ છે. ભાષાને કેન્દ્રમાં રાખીને એમાં કેટલી સર્જનાત્મકતા પ્રગટાવી શકાય એની મીમાંસા છે. કેમ કે છેવટે તો આખો ભાષા વ્યાપાર છે. સાહિત્ય એ માધ્યમને કેટલું કસી શકાય, ઉપયોગમાં લઈ શકાય, ક્રિએટિવ બનાવી શકાય, સર્જનાત્મક બનાવી શકાય એની ચર્ચા એ ગ્રંથમાં છે. એમાં કેટલાક ભૌમિતિક આકારો પણ છે, કેટલાક આલેખો આપ્યા છે, ગ્રાફિક ક્રિટિસિઝમ નો પણ પ્રયોગ ચંદ્રકાંત ઉભીવાળાએ કર્યો છે. કેટલો તાર્કિક છે એ જુદા પ્રશ્ન છે, પણ એમણે એ દિશામાં થોડું કામ કર્યું. એને એને વૈજ્ઞાનિક બનાવવાના પ્રયત્નો પણ કર્યા. આ એમના સંશોધન દરમિયાન અપરિચિત અને અપરિચિત બામાં પણ આ જ ઉપક્રમ છે. એ પુસ્તકમાં પણ એમણે આ જ પ્રક્રિયા ચાલુ રાખી છે. અને ગુજરાતી કવિતાના અનેક ગ્રંથોને, અનેક કાવ્ય સંગ્રહોને એમણે આ દૃષ્ટિએ ઉજવવાના પ્રયત્નો કર્યા. સાક્ષી ભાષ્યને અકાદમી એવોર્ડ મળ્યો છે, દિલ્હી સાહિત્ય અકાદમીનો. આપણામાંથી કેટલાક જૂના કામ કરતા હશે ત્યારે જ એ એવોર્ડ મળ્યો છે, 3-4 વર્ષ પહેલા. એટલા પ્રયત્નો વાળા તો આપણે ત્યાં હોય છે. તો એ ગાળામાં એમને આ વિવેચન સંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો. બહુ ઓછા વિવેચકોને દિલ્હી સાહિત્ય અકાદમીના પુરસ્કાર મળ્યા છે. નવલકથાકારોને મળે, કવિઓને મળે, પણ સમીક્ષકોને મળ્યા આપણે એવા દૃષ્ટાંતો બહુ જ ઓછા છે. એમાંના એક ચંદ્રકાંત કોબીવાળા છે અને હજી સક્રિય છે. એમણે મધ્યકાલીન કવિઓને કેન્દ્રમાં રાખીને મધ્યમાલા નામનો એક વિવેચન સંગ્રહ આપ્યો છે. જ્યાં મધ્યકાલીન કવિતાનું ભાષાલક્ષી મૂલ્યાંકન કરે છે. કેન્દ્રમાં ભાષા છે અને ભાષાના માધ્યમથી કવિતાને કેટલી આનંદી શકાય, માણી શકાય એવા નમૂના એમણે આ વિવેચન સંગ્રહમાં આપ્યા. તો આજ સુધી એ કામ કરતા રહ્યા છે. વિવેચનમાં આધુનિક એવો શબ્દ નથી હોતો. ભલે આધુનિકતાનો પ્રભાવ પડ્યો અને પછી બદલાવ આવ્યા, ચંદ્રકાંત કોબીવાળા પણ આધુનિકતામાંથી નીકળી ગયા છે. વિવેચન કરતા કરતા એ આધુનિકતાની સીમામાંથી બહાર નીકળ્યા છે. અને અત્યારે હવે જે સંદર્ભ અને કૃતિ, એક સમયે એવું હતું કે માત્ર સંદર્ભ આવતો, કોન્ટેક્સ્ટ જ મૂલ્યાંકનમાં હતો. આધુનિકતા દરમિયાન કૃતિ કેન્દ્રમાં આવી અને સંદર્ભ બાજુએ રહ્યો, કોન્ટેક્સ્ટને બાજુએ રાખ્યો. લેખકના જીવન વિશે વિચાર કરવાનો જ નહીં એવું આધુનિકતા દરમિયાન આવ્યું. જીવન બિન મહત્વનું છે, જે રચના આપણી સામે આવી એ જ મહત્વની છે. આ આધુનિકતા દરમિયાન વિકસેલો વિભાવ હતો, કન્સેપ્ટ હતો. આધુનિકતા પૂર્વે સંદર્ભ મહત્વનો હતો. જીવનના કયા અનુભવમાંથી સાહિત્યકાર આવી રચના કરે છે, ખાસ કરીને ગાંધી યુગ જેવામાં તો એ જ વિચારવાનું હોય સહજ છે. એટલે કોન્ટેક્સ એ જ મહત્વનો હતો. સુરેશ જોશીના આવતા કૃતિ કેન્દ્રમાં આવી સંદર્ભ ભૂલી જાવ છે. લેખકનો વિચાર મહત્વનો નથી, એને કયું કામ કર્યું કૃતિમાં, એનું પરિણામ કયું આવ્યું. એ જે ટેક્સ્ટ આવી આપણી પાસે, જે પ્રત આવી, એને કોઈ કલા નિર્માણ કરી કે કેમ. ઊંચા આદર્શોથી ઊંચી કલાકૃતિ નથી બનતી, એ સુરેશ જોશીની માન્યતા હતી. ઊંચા આદર્શો રાખો એટલે કલાકૃતિ ઉત્તમ જ થાય એવું નથી કહું, ન પણ થાય, નહીતર તો બધા સાધુ સંતો મોટા કલાકારો થયા હોત. નથી થતું એવું. કલા એ જુદી વસ્તુ છે, સર્જનાત્મકતામાંથી આવે છે. વ્યક્તિમાં રહેલી એક જુદી ફેકલ્ટી છે જે કલા તરફ એને અભિમુખ કરે છે. એને આધારે એનું મૂલ્યાંકન થવું જોઈએ. આ વાત આધુનિકતા દરમિયાન આવી. હવેના ગાળામાં એવું છે
કે બંને મહત્વના છે. કોન્ટેક્સ્ટ પણ મહત્વનો છે અને કૃતિ પણ મહત્વની છે, અને એમાંથી ટોટલ ક્રિટિસિઝમ ઊભું થાય છે. આ આ ગાળામાં વિકસેલો વિભાવ છે ટોટલ ક્રિટિસિઝમ, અખિલ વિવેચન, અથવા ક્રિટિસિઝમ ઇન ટોટાલિટી, એનું હવે મૂલ્ય છે. એટલે જીવનનો અનુભવ પણ અનુપકારક નથી, નકામો નથી. એને પણ કૃતિની રચનામાં બહુ જ મોટો ફાળો આપ્યો હોય છે, ભલે દેખાતો ન હોય કૃતિ દરમિયાન, પણ એને કારણે જ એ રચના મૂલ્યવાન થઈ હોય છે. તો આ રીતે ટોપીવાળાનું વિવેચન પણ વિકસતું રહ્યું છે અને આજના સમય સાથે એ કામ કરી રહ્યા છે. એમણે અનુ આધુનિકતા વિશે એક પુસ્તક કરી છે, સાહિત્ય અને અનુ આધુનિકતા. તો અત્યારની જે પરિસ્થિતિ છે સાહિત્યની, એની સાથે પણ એ જોડાયેલા રહ્યા છે. તો એ પણ આ સમયના એક મહત્વના સમીક્ષક સુમન શાહ એ રીતે એમની સાથે કામ કરતા એક સમીક્ષક છે. જેમણે સુરેશ જોશી થી સુરેશ જોશી નામનું એક પુસ્તક કર્યું, જે એમની થીસિસ છે. સુરેશ જોશી વિશે જ એમણે પીએચડીનો મહાનિબંધ કર્યો, સુરેશ જોશી થી સુરેશ જોશી સર્ક્યુલર રૂટ. બીજા એમના એક પુસ્તકનું નામ છે કાવ્યપદ, કાવ્યપદ પછી કથાપદ, બે પદ વાળા પુસ્તકો છે, કાવ્યપદ અને કથાપદ. સંરચના અને સંરચન એવું પણ એક પુસ્તક છે એમનું, સંરચના અને સંરચન. સંરચના અને સંરચનને બદલ્યું હતું એમ, અને એ રીતે એમણે જે સંરચનાવાદ આવ્યો પશ્ચિમમાં, સ્ટ્રક્ચરાલિઝમ, એ ભાષા વિજ્ઞાન સાથે સંકળાયેલો એક વાદ છે, એનો અભ્યાસ એમણે એ પુસ્તકમાં આપ્યો. સંરચનાવાદને કેન્દ્રમાં રાખીને એમણે આપણી રચનાઓનું મૂલ્યાંકન કર્યા. તો એ રીતે એ ગાળાના આ પણ એક મહત્વના સમીક્ષક છે. પ્રમોદ કુમાર પટેલ પણ આ ગાળામાં વિવેચન કરતા રહ્યા છે. પ્રમોદ કુમાર પટેલ દિવંગત છે, હવે દિવંગત એટલે મૃત્યુ પામેલા, પછી કોઈને અઘરો શબ્દ લાગ્યા છે ત્યાં ગયા હશે. એમણે એક તો ગુજરાતી વિવેચન વિચાર એવું એક પુસ્તક કર્યું છે, જે આપણને બહુ જ કામમાં લાગે એવું છે, આખી વાત સમજવા માટે પણ. ગુજરાતી વિવેચન, ગુજરાતી વિવેચન વિચાર. અનુભાવના એવું પણ એક એમનું પુસ્તક છે, અનુભાવના. અને એક પુસ્તક છે પ્રતીતિ, પ્રતીતિમાં પછલી ત્રી નિર્ભય અને છેવટની રસોઈ. આપણે વારંવાર વાપરવાનું થતું પણ હોય છે, પ્રતીતિ થાય છે કે પ્રતીક થાય છે, ત્યારે એની જોડણીમાં આપણે ખાસ બધું સાવધ કર્યું જુદી છે. નીતિ કીર્તિ આ બધા જ આવું છે, પહેલી દીર્ઘઈ હોય ને પછી રસવઈ હોય. તો એ પણ આ સમયના જરા જાગૃત એવા વિવેચક છે. એક હરિવલ્લભ ભાયાણી હતા, એ પણ આ જ રીતે કામ કરતા હતા. હરિવલ્લભ ભાયાણી એમણે ભાષા કેન્દ્રીય વિવેચન પણ કર્યા અને આવી રહેલા વિવિધ વાદો વિશે પણ પોતાના સિદ્ધાંતો બાંધવાનો પ્રયત્ન કર્યો. મુખ્યત્વે એમનો જોગ ભાષા તરફ વધારે હતો, ભાષા વિજ્ઞાન તરફ વધારે હતો. વ્યુત્પત્તિ વિચાર જેવું સરસ પુસ્તક એમની પાસેથી મળ્યું, વ્યુત્પત્તિ વિચાર, થોડોક વ્યાકરણ વિચાર એવું એક બીજું પુસ્તક પણ એમણે આપ્યું.
શ્રીશ પંચાલ પણ આ ગાળાના એક મહત્વના સમીક્ષક છે. શ્રીશ પંચાલ એ સુરેશ જોશીના વિદ્યાર્થી, સુમન શાહ અને શ્રીશ પંચાલ સુરેશ જોશીના વિદ્યાર્થીઓ. પણ શ્રીશ પંચાલ સુરેશ જોશીના પ્રભાવથી અલગ પડીને રૂપ રચનાથી વિઘટન નામનો એક ગ્રંથ આપે છે. માત્ર રૂપ મહત્વનું નથી, કન્ટેન્ટ સામગ્રી પણ રચનામાં એટલી જ મહત્વની છે. નવલકથા નામનું એક દલદાર પુસ્તક એમની પાસેથી મળ્યું, જેમાં નવલકથાના ધોરણોને એ જરા વ્યાપક રીતે મૂકી આપે છે. પુસ્તકનું શીર્ષક જ છે નવલકથા. 400-500 પાનાનું પુસ્તક છે અને અનેક નવલકથાઓ વિષયમાં વાત છે ગુજરાતી અને પશ્ચિમની. અને ગુજરાતી વિવેચને અત્યાર સુધી જે સીમાંકનો પ્રસ્થાપિત કર્યા છે એનો વધારે વિગત સાથે આલેખ એ પુસ્તકોમાં આપ્યો. આ રીતે શ્રીશ પંચાલ પણ આ ગાળાના સક્રિય એવા, આજ સુધી સક્રિય રહેલા એવા સમીક્ષક છે. આની સાથે ઘણા પછી અભ્યાસી વિવેચકોએ પણ કામ કરી રહ્યા છે, પણ જેને મહત્વના વિવેચકો ગણી શકાય આધુનિક અને અનુઆધુનિક સમય. અનુઆધુનિક સમય આમાં વચ્ચે નહીં લાવવા, કેમ કે એવા ધોરણો જાજા વિવેચનમાં ઊભા નથી થયા, કૃતિઓમાં ઊભા થયા. એના મૂલ્યાંકનો ઊભા કરવા માટે અનુઆધુનિક સંજ્ઞા સમીક્ષકોએ ઉપયોગમાં પણ લીધી. ચંદ્રકાંત ટોપીવાળાએ એક પુસ્તક પણ કર્યું અનુઆધુનિકતાને કેન્દ્રમાં રાખીને. પણ એક વિચારધારા તરીકે વિવેચન પૂર્તિ અનુઆધુનિકતા વિવેચકોને આકર્ષી શકી નથી. એ લોકો માત્ર કૃતિને કેન્દ્રમાં રાખીને આ આવેલા ધોરણોને પણ ઉપયોગમાં લઈને સમીક્ષાઓ કરી રહ્યા છે. પણ ગુજરાતી વિવેચને પોતાનો કોઈ નક્કર નોખો સિદ્ધાંત ઉભો નથી કર્યો. મોટી કરુણતા છે, જેમ કે આપણે પશ્ચિમમાં જઈએ તો એરિસ્ટોટલ પાસેથી, લોન્જાઇનસ પાસેથી, ટીએસ એલિયટ પાસેથી નક્કર વિચાર મળે કોઈ વિવેચનને લગતું, કે ભારતીય મીમાંસા આચાર્ય ભરત પાસેથી, આચાર્ય કુંતક પાસેથી, આચાર્ય આનંદવર્ધન પાસેથી, આચાર્ય મમ્મટ પાસેથી, આચાર્ય આપણા આચાર્યના નામ ભરત, કુંતક, આનંદવર્ધન, મમ્મટ એમની પાસેથી જે મૌલિક સિદ્ધાંતો મળ્યા, એવો કોઈ વિશિષ્ટ ગુજરાતી મૌલિક સિદ્ધાંત વિવેચન સંદર્ભે આપણને આજ સુધી પ્રાપ્ત થયો? આકારવાદ જે સુરેશ જોશી લાવ્યા હોય એ તો પશ્ચિમનું હતું, એના મૂળિયાંક એ એરિસ્ટોટલ વાય હતા. એ રીતે ગુજરાતી વિવેચન હજી દરિદ્ર રહ્યું છે. હા, પોતાની નોખી રીતે જ્યારે સુંદરમ જેવાએ વિચારને અર્વાચીન કવિતામાં મૂકવાનો પ્રયત્ન કર્યો, પોતાની જ પરિભાષા નિપજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ સૈદ્ધાંતિક ભૂમિકા બાંધી શક્યા નહીં. તો આ રીતે આપણે કેટલીક વાર પશ્ચિમના પ્રભાવથી ચલાવ્યું છે વિવેચનમાં, ક્યારેક પૂર્વના પ્રભાવથી
ચલાવ્યું છે. ક્યારેક બંનેનો સમન્વય કરીને આપણી વિવેચના આગળ ચાલી છે, પણ જેને સ્વતંત્ર રીતે ગુજરાતી કહી શકીએ, આપણી ઓળખ તરીકે ઉલ્લેખ કરી શકીએ એવો વિવેચન વિચાર ગુજરાતીમાંથી આજ સુધી આપણને પ્રાપ્ત થયો નથી. આને કરુણતા ગણો તો કરુણતા, દરિદ્રતા ગણો તો દરિદ્રતા. આટલી વાત આપણા ગુજરાતી વિવેચન વિશે. હવે આવી જઈએ ચરિત્ર સાથે. એ અપેક્ષા છે કેટલાક મિત્રોની, અને કેટલાકની હોય ને કેટલીક વાર કે આ થોડું જૂના વર્ષોમાં નથી પૂછાયું અને આવવાની સંભાવના છે, ત્યાં એકાદ વાર પ્રગટ થઈ ગયું હોય કોઈ પ્રશ્નપત્રમાં, અને કોઈને એવું લાગે કે આ મહત્વનું બની રહ્યું છે. આત્મકથાઓ વિશે આપણને ખબર છે થોડી, પણ આખા આત્મકથા સાહિત્ય વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. એવું જ જીવન કથાઓનું છે, એવું જ રેખાચિત્રોનું છે, તો એને વિશે આપણી પાસે પ્રમાણમાં ઓછી વિગતો છે. શક્ય છે, ઇતિહાસ અભ્યાસક્રમમાં છે એટલે કોઈકને એક ટુકડો 10 કે 20 માર્કનો આવો પૂછવાની ઈચ્છા થઈ જાય કે આપણી પાસે થોડી સામગ્રી હોય તો આપણે લાકડાની તલવારે કામ ચલાવી શકીએ. તો ચરિત્ર સાહિત્ય પણ આપણે ત્યાં તો સુધારક યુગથી શરૂ થઈ શકે છે. ચરિત્ર કોને કહેવાય એ બધું જાણીએ છીએ આપણે, આત્મકથા અને જીવનકથાની તુલના કરતાં પણ થોડા સિદ્ધાંતો આપણે પકડી શક્યા છીએ, એટલે એમાં આપણે અત્યાર નથી જતા. જરૂર લાગશે તો ક્યાંક વચ્ચે વાત કરવાનો અનિવાર્ય હશે તો ઉપયોગ કરી શકે. તો નર્મદે જ મધ્યકાલીન કવિઓના કેટલાક ચરિત્રો એ ગાળામાં કર્યા છે, કવિચરિત નામે સુધારક યુગમાં. પુસ્તકનું નામ હતું કવિચરિત. જેવી થોડી એની પાસે સામગ્રી હતી, થોડી દંતકથાઓ હતી, વાયકાઓ હતી થોડી, એનો ઉપયોગ કરીને એની રચનાઓને સાથે સાથે જોડી આપીને નર્મદે એ પ્રકારનું એક કામ, એક નમૂનો આપવાનો પ્રયત્ન સુધારક યુગના પ્રારંભે કર્યો. મધ્યકાળમાં હતા પણ કવિતા રૂપે હતા ચરિત્રો. આ પાછું એ જુદું પાઠ કરતા હોય. ચરિત્રાત્મક કાવ્યો એ મધ્યકાળની અલગ વિશેષતા છે. કોઈ પૂછવાનું સૂજે તો પૂછે, પણ મધ્યકાળની ચરિત્રાત્મક કાવ્યો નહીં સૂજે અત્યારે. અત્યારે ચિંતા ના કરવી, પણ છે બધી ચરિત્રલક્ષી રચનાઓ મધ્યકાળમાં ઘણી છે. કાનાર્દે પ્રબંધ ને આ બધું શું છે એ જો આપણે વિગત તારવવા બેસીએ તો મળે કરી આપણને, પણ અત્યારે આપણે એમાં નથી જતા. પણ નર્મદે એનો પ્રારંભ કર્યો. પાશ્ચાત્ય શૈલીના ચરિત્રો આપણે ત્યાં સુધારક યુગથી જ લખાવા શરૂ થયા. નવલરામ નર્મદનું ચરિત્ર આપે છે કવિ જીવન નામે. પોતાનો મિત્ર છે અને એનો અધિકાર પણ હતો નવલરામનો કે નર્મદનું ચરિત્ર લખે. તો નર્મદના ચરિત્રને કેન્દ્રમાં રાખીને નવલરામે કવિ જીવન નામનું એક પુસ્તક આપ્યું. એમાંથી નર્મદના જીવનની ઘણી રચનાઓ કરે, ઘણી વિગતો આપણને પ્રાપ્ત થાય છે જે એની આત્મકથામાં નથી. પૂરક રૂપે આપણે જ્યારે આ કૃતિ જોઈ છે ત્યારે નર્મદનું જીવન કેવું હતું એનો ખ્યાલ આવે છે. ભૈપતરામે બે ચરિત્રો લખ્યા. એક તો પોતાની પત્નીનું ચરિત્ર જ કર્યું એમણે, પાર્વતી કુંવર આખ્યાન એનું નામ આપ્યું. પાર્વતી કુંવર આખ્યાન, આખ્યાન રચના નથી, એ પત્નીનું ચરિત્ર છે એમાં. આ રહેર છે ગુજરાતી ભાષામાં, પત્નીનું ચરિત્ર કોઈએ લખ્યું હોય તો આ એક જ વ્યક્તિ છે, મૃત પત્ની છે. પત્ની મૃત્યુ પામે છે એ પછી એનું આખું ચરિત્ર આખું લખી શકાય, કેમ કે નાનપણથી આવી જતા ને એ જમાનામાં તો બાલ્યાવસ્થામાં પરણીને આવી ગયા હોય, એટલે આખો વિકાસ કઈ રીતે થયો વ્યક્તિત્વનો એ બધું જ એના સાક્ષી બન્યા હોય એટલે લખી શકે. પણ વિલક્ષણ એવું આ ચરિત્ર છે જ્યાં પત્નીના સ્વભાવની ચરિત્રની અનેક ખામી ખૂબીઓ ભૈપતરામ એ પુસ્તકમાં આવેલી છે. આ જ ભૈપતરામે એક બીજું ચરિત્ર પણ લખ્યું છે, ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી એનું નામ છે.
तम कपोल कपोल बिनाती कपोल दर्शन दास मूल जी कपोल कपाल ना थी जाए पड़े दर्शन दास मूल जी पता नहीं बिनाती क्या अटक पता होता नहीं पर भाई पत्रा में है खुली कर दिया यानी बिनाती ने कपोल बिनाती में वही उत्तम पुरुष उत्पन्न थे बने नहीं है ना नहीं विगत क्योंकि ये वो लड़ाया था એમણે એક પુસ્તક કરી છે ઇંગ્લેન્ડનો પ્રવાસ નામનું એનાથી એ ઘણા જાણીતા છે બહુ વિગતવાળું પુસ્તક છે મૈપતરામના પ્રવાસ ગ્રંથ કરતા વધારે સારું છે ઇંગ્લેન્ડની મુસાફરી કરતા પણ લડાયક છે આ માણસે સુધારા માટે પોતાના જીવને જોખમમાં મૂકી દીધેલો અને આપણે વિગત આપી પણ હતી કે એમણે પ્રાયશ્ચિત કરવાનું પસંદ નહોતું કર્યું મહીપતરામે પ્રાયશ્ચિત કર્યું પરદેશ જઈ આવ્યા પછી દર્શનદાસ મૂળજીએ આ પ્રાયશ્ચિત નહોતું કર્યું વળી રહ્યા બીજું જે થવું હોય એ થાય હું જ્ઞાતિમાં પાછો આવવા માંગતો નથી તો આવા બે ચરિત્રોથી મહીપતરામ પણ આ ગાળામાં પ્રમાણમાં જાણીતા થયા છે આ આ સુધારા જીવનનું ચરિત્ર સાહિત્ય આજે પંડિત યુગમાં આવીએ છીએ એટલે ગોવર્ધનરામ પાસેથી બે ચરિત્રો મળે છે નામે સરસ્વતી ચંદ્ર સિવાય ઘણું લખ્યું છે કે આપણને કંઈક ત્યાં માણસે 14 વર્ષ આટલી મોટી નવલ કરતા લખી એટલે બીજું કંઈ નહીં લખ્યું હોય પણ એવું નથી લીલાવતી જીવન કલા નામનું એક પુસ્તક કર્યું છે એમણે પોતાની પુત્રી ના જીવનને કેન્દ્રમાં રાખીને એમણે આ ચરિત્ર લખ્યું આ પણ વિલક્ષણ ચરિત્ર છે કે દીકરીઓ વિશે લખાય પિતાએ દીકરીઓ વિશેના ચરિત્રો લખાયા હોય એવા પણ દૃષ્ટાંતો આપણા સાહિત્યમાં બીજા નથી અને એમણે નવલ નામનું ચરિત્ર લખ્યું સાક્ષર નવલ નામનું જીવનચિત્ર એનું શીર્ષક એવું છે સાક્ષર નવલ નામનું જીવનચિત્ર તો આ રીતે ગોવર્ધનરામ પાસેથી પણ આપણને બે નોંધપાત્ર ચરિત્રો મળે છે એમણે વિવેચન પણ કર્યું છે ગોવર્ધનરામે અંગ્રેજીમાં કર્યું છે ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત મધ્યકાલીન સાહિત્ય વિશેના એમના અવલોકનો પણ બહુ વિલક્ષણ છે અને એ ગ્રંથમાં આપણને મળે છે પછી પંડિત યુગમાં આપણને નરસિંહ રાવ પાસેથી સ્મરણ મુકુર નામે રેખાચિત્રો મળે છે સ્મરણ મુકુર એમના ગ્રંથનું નામ એમાં કેટલાક સ્મૃતિ ચિત્રો જુદી જુદી વ્યક્તિઓના એમને આપ્યા છે બહુ મહત્વનું ચરિત્ર ગ્રંથ નથી પણ આ આ કામ થયું છે આ ગાળામાં પંડિત યુગ દરમિયાન નાનાલાલ પાસેથી એક મોટો ચરિત્ર ગ્રંથ પંડિત યુગમાં મળે છે કદાચ પંડિત યુગનો એ બહુ જ નોંધપાત્ર ચરિત્ર ગ્રંથ છે કવિશ્વર દલપતરામ ત્રણ ભાગમાં એમણે પિતાનું ચરિત્ર આ ગ્રંથમાં આપ્યું કવિશ્વર દલપતરામ ત્યાં બી નિર્વેહ જોઈએ કવિ અને ઈશ્વરની સંધિ થાય કેમ જોઈએ પાછું ખબર પડે રવિન્દ્રનાથ હોય તો એ બી દિવ્ય જોઈએ રવિ ને ઇન્દ્ર ની સંધિ થાય છે એટલે રવિન્દ્રનાથ ક્યારેક ક્યારેક આપણને લખવાનું આવતું હોય છે આપણે સુધારક યુગ થી પંડિત યુગની જે સંક્રાંતિ થઈ
એ કયા પ્રકારની હતી એ સમયના પ્રશ્નો કયા હતા પ્રજાના અને વિચારકોના, એનું એક વ્યાપક ચિત્ર કવિશ્વર દલપતરામમાંથી પ્રાપ્ત થાય છે. એમાં વિભૂતિ સંકીર્તન વધારે છે, વ્યક્તિ પૂજા વધારે છે. પોતાના પિતા છે અને શરૂઆતમાં આદર નતો પિતા માટે, પણ પછી વર્ષો જતા એવું લાગ્યું કે ના, એનું તો બહુ મોટું પ્રકાર છે. પ્રાયશ્ચિત પણ થયું છે એમને, એમણે અર્પણ રૂપે કાવ્ય પણ મૂક્યું છે પિતૃતર્પણ નામનું, જે ગુજરાતી સાહિત્યની મહત્વની કરુણ પ્રશસ્તિઓમાંનું એક છે પિતૃતર્પણ. તો આ ગ્રંથ આ ગાળાનો એક મહત્વનો ચરિત્ર ગણું છે. પંડિત યુગના જે મહત્વના ચરિત્રો છે એ આ ગ્રંથ. ગાંધી યુગમાં ચરિત્ર સાહિત્યનો ફાળ ઉતારવા માટે અને એ સમયે કેટલીક વ્યક્તિઓ પણ એવી હતી જેના ચરિત્રો સાચા અર્થમાં વિભૂતિમય હતા. ગાંધીયુગનું સ્થાન એ રીતે ભારતીય ઇતિહાસમાં બહુ મોટું છે. આ એવો સમય હતો આખા દેશનો, ભારતનો, જ્યારે આખી ગેલેક્સી ગગનગોખ અનેક તેજસ્વી તારકોથી છલોછલ હતો. નામ લેવા માટે તો એક એક એટલા બધા મળશે જેની બરોબરી કરવી વિશ્વની અનેક વ્યક્તિઓ માટે શક્ય નહોતી. એવી વિભૂતિઓ આ ગાળામાં હતી આ પ્રદેશમાં. આ પ્રદેશ વિશે આપણે પ્રમાણમાં ઓછું ગૌરવ લેતા હોઈએ છીએ ક્યારેક, અને કેટલાક સમય વિશે પણ આપણે એવા ઉત્સુક નથી હોતા. પણ આ જે સમય હતો એ વખતના માણસોની યાદી પણ આમથી કરી શકું તો ખ્યાલ આવશે કે કેવી કેવી મોટી પ્રતિભાઓ એક સાથે હતી. કેટલાકના તો પરસ્પર વિરોધી વિચારો હતા, પણ વિરોધી વિચારો હતા એટલે એમની પ્રતિભા નબળી હતી એવું નહીં, અને છતાં બધા જ સંવાદી હતા. એક પ્રકારની હાર્મોની આ વિરોધી વિચારધારામાં પણ આ ગાળામાં હતી. એક સાથે ત્રણ મોટી વિભૂતિઓ હોય, આ બધામાં એમાંથી ત્રણ મોટા તારકો હોય, કેટલાક તારા નાના અને કેટલાક મોટા હોય ને, એમ જે ત્રણ સમર્થ તેજસ્વી તારકો હતા એ તો ગાંધી, અરવિંદ અને ટાગોર, જેને ત્રણ જુદા જુદા ક્ષેત્રોને પ્રજ્વલિત કરવાનું કામ કર્યું, જે આપણી મોટી ધારા છે જ્ઞાન સુધી પહોંચવાની. જ્ઞાન સુધી પહોંચવાના ત્રણ જ માર્ગો છે આખા વિશ્વમાં, જેને આપણે એબ્સોલ્યુટ નોલેજ કહીએ. એ સુધી પહોંચવું હોય તો ત્રણ જ માર્ગ વિશ્વના ચિંતકોએ પ્રસ્થાપિત કરેલ, તો પણ જાણ્યો નથી હતી. એમાંનો એક માર્ગ છે સત્ય, ટ્રુથ. અને વોટ ઇઝ ટ્રુથની તો ફિલોસોફીમાં બધી પટપટી ચર્ચાઓ છે, આપણે એમાં પણ નથી જવું. પણ એ માર્ગ અરવિંદે પકડ્યો અને ખોજ ચલાવી કે આ જગતનું રહસ્ય શું છે પોતાના સમયમાં પોતાની રીતે, હિંસામાંથી બહાર નીકળી. એ તો બોમ્બ બનાવતા અને બનાવવાની પ્રવૃત્તિમાં જોડાયેલા. જો આપણને અરવિંદનો ઇતિહાસ ખબર હોય તો આવું બધું છે. વડોદરા યુનિવર્સિટીમાં નોકરી કરતા હતા પાછા થોડા સમય માટે, અને ત્યાં બોમ્બ બનાવવાની જે પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ પાસે કરાવડાવતા એનું નેતૃત્વ પણ અરવિંદના હાથમાં હતું. એમાંથી એકાએક બહાર નીકળી જઈને એ સત્ય શોધનને માર્ગે, એસ્કેપિઝમ નહોતું, એ પલાયન નહોતું, પણ એમને એમ લાગ્યું કે ના, આ તો બધું મિથ્યા છે,
જેને શાસન કરવું હોય એ કરે, કઈ જુદી ખોજ મારે જો કરવી છે ને એના ભાગરૂપે એ પછી સત્ય શોધનનો માર્ગ અપનાવવા માટે એક થાણું પસંદ કરી લે છે પોતાનું પોન્ડિચેરીમાં, અને ત્યાં જ પછી આ પ્રવૃત્તિ પોતાની રીતે જરા ગ્રંથો કરે છે, વિચારો પ્રગટ કરે છે જાત જાતનો. એ એક માર્ગ એમનો સત્યનો માર્ગ. બીજો ગાંધીજીનો માર્ગ હતો નીતિનો માર્ગ હતો. એ આપણે એથિક્સ ભણીએ છીએ ને, ગાંધીયન એથિક્સ આવતું હશે કે નહીં મને ખબર નથી, એના પ્રોબ્લેમ્સ આવતા હશે કે નહીં, પણ એ પણ એથિક્સનો એક મોટો રસ્તો ગાંધી પાસે હતો. અને એની અંદર એનું તો સૂત્ર જ હતું, મારે મન સત્ય એટલે નીતિ અને નીતિ એટલે ઈશ્વર, એનું સમીકરણ પણ બહુ સારું હતું. મારે મન સત્ય એટલે નીતિ અને નીતિ એટલે ઈશ્વર ઇઝ ઇક્વલ ટુ સત્ય એટલે ઈશ્વર. આમ કરીને આ ત્રણેયને ભેગા જોવાના પ્રયત્ન કરતા, પણ એ નીતિવાદી છે તત્વતઃ. અને એટલે જે પોતાની નીતિઓને બદલતા પણ રહ્યા છે, કેમ કે નીતિ કોઈ સ્થાયી તત્વ નથી, એના મૂલ્યો બદલાતા રહે છે. અને ગાંધીએ પણ આ મૂલ્યો બદલ્યા છે જીવન દરમિયાન. આપણને એમ લાગે કે કન્સિસ્ટન્ટ નહોતા, એવું નથી. એને જ્યારે જ્યારે લાગ્યું કે મૂલ્યમાં પરિવર્તનની જરૂર છે ત્યારે એ મૂલ્ય બદલવા માટે તૈયાર રહેતા, એટલે ફ્લેક્સિબલ હતા. તો એ નીતિ સાથે સંકળાયેલા એક મોટા વિચારક છે આ ગાળાના. અને ત્રીજા છે ટાગોર, જે સુંદર સાથે સંકળાયેલા હતા. ત્રણ માર્ગ, સત્ય, શિવ અને સુંદર. સત્યનો માર્ગ અરવિંદનો, શિવનો માર્ગ ગાંધીનો, અને સુંદરનો માર્ગ ટાગોરનો. અને ગાંધી તો આપણી, ગાંધી અને અરવિંદ એ તો ગુજરાત સાથે સંકળાયેલા છે. અને આ ગાંધી યુગના પ્રભાવથી આ ગાળામાં જે ગુજરાતની કેટલીક વ્યક્તિઓ હતી એના ચરિત્રો સમકાલીનોએ, એમના અંતેવાસીઓએ, એમના અનુયાયીઓએ આ ગાળામાં પ્રગટ કર્યા. અંતેવાસી એટલે પાસે રહેનાર, અંત સુધી જે પાસે રહ્યા હોય અંતેવાસી કહેવાય, અનુયાયી ફોલો કરનારા, અને એમની સાથે રહેનારા કેટલાક. તો એ લોકોએ આ ચરિત્રો પ્રગટ કર્યા, અને કેટલાક નોંધપાત્ર ચરિત્રો આ ગાળામાં મળે છે. કિશોરલાલ મશરૂમવાલાનું એક ચરિત્ર નરહરિ પરીખ નામના એક લેખક આપે છે. પશુપાલના શૈશવથી માંડીને એમના જ્યાં સુધી કામ કરતા રહ્યા ત્યાં સુધીનું, અને નરહરિ પરીખ જ્યાં સુધી એના સાક્ષી રહ્યા ત્યાં સુધીનું વિગતપૂર્ણ ચરિત્ર કિશોરલાલની ડાયરીને આધારે, રોજનીશીને આધારે એમણે આ પુસ્તકમાં આપ્યું. આ નરહરિ પરીખે એના કરતાં એક મોટું મૂલ્યવાન એવું એક ચરિત્ર આપ્યું, સરદાર પટેલ. નરહરિ પરીખનું ઉત્તમ ચરિત્ર પુસ્તક ગણાય છે. સરદારની જીવન કથા એમણે અનેક વિગતો સાથે આ ગ્રંથમાં દળદાર છે મોટું. વિશ્વનાથ ભટ્ટે વીર નરવત નામનું પુસ્તક આપ્યું, કર્યું મોડું. તો મુનશી નર્મદ અર્વાચીનો આદ્ય એવું ચરિત્ર આપે છે. આ બે નર્મદ વિશેના ચરિત્રો આપણને ગાંધી યુગમાં મળે છે. બંને પોતપોતાની રીતે વિલક્ષણ છે, જે નર્મદના ચરિત્રના પૂરક પાસાઓને પ્રગટ કરે. કેટલું વિશ્વનાથમાં ના હોય એ મુનશીમાંથી મળે, અને મુનશીમાં ના હોય એ વિશ્વનાથમાંથી મળે. એ રીતે આ ચરિત્રો રખાયા છે. ઉત્તમ ચરિત્ર તો વિશ્વનાથનું છે. વિશ્વનાથ એ આખો સમય
કેવો હતો એ અનેક વિગતો સાથે આ વીર નર્મદમાં પ્રગટ કરી આપ્યું છે, અને સાથે સાથે નર્મદના જીવનનો જે સંઘર્ષ હતો એનું પણ વિગતે નિરૂપણ કરે છે. અને જે વિશેષણ વાપર્યું વિશ્વનાથે એ તો બહુ ઉચિત છે નર્મદ માટે. ગુજરાતી સાહિત્યમાં બીજો કોઈ એવો સાહિત્યકાર નથી જેની આગળ વીર લાગતું હોય, પાછળ લાગે છે. જ્ઞાનપીઠ જેમને મળ્યો ને એમની પાછળ વીર લાગે છે. રઘુવીર જયારે આ એવો લેખક છે નર્મદ જેને આગળ વીર લાગ્યું છે. સાહિત્યકાર પણ પરાક્રમી હોઈ શકે આપણે તો માનીએ જ નહીં ને, લગભગ પણ કેવો હોઈ શકે એનો એક નમૂનો પણ આપણને આ ચરિત્રમાંથી મળ્યો. એટલે યોગ્ય રીતે વિશ્વનાથે અને છતાં તટસ્થ રીતે બિલકુલ નર્મદથી પ્રભાવિત થયા વિના એનું મૂલ્યાંકન આ વીર નર્મદ ગ્રંથમાં કર્યું છે. ત્યારે મુનિશ્રી જરા રંગદર્શી રીતે નર્મદનું ચરિત્ર આપે છે, રોમેન્ટિક કરી અને નર્મદના જે રોમેન્ટિક પાસા હતા એને બહેલાવે છે. મોક્ષી તો હતા જ રંગીન પ્રકૃતિ, એમની રીતે એમને ચરિત્ર લખવાનું સૂચ્યું. પણ નર્મદને પુનઃ વ્યવસાય માટે જવું પડ્યું એ આખો પ્રસંગ મુનશીમાં વધારે સારો છે જે આત્મકથામાં નથી. નર્મદે એક સંકલ્પ કરેલો કે હું તારે કોળે છું, હવે નોકરી નહીં કરવો, પણ એને જવું પડે અને એનું જે દર્દનાથ વર્ણન છે એ મુનશીએ બહુ સરસ રીતે આ ચરિત્રના ઉત્તરાર્ધમાં કર્યું છે. નનશંકરના પુત્ર વિનાયકે નનશંકરનું ચરિત્ર પણ આજ ગાળા પર નંદશંકર જીવન ચિત્ર લેખક વિનાયક મહેતા. પુત્ર પિતાનું ચરિત્ર આ લેખી રહ્યો છે અને ત્યાં પણ એ તટસ્થતાપૂર્વક નંદશંકરના જીવનના અનેક પાસાઓને એના ચરિત્રના અંશોને એ સમયના એના મિત્રોને અને એ આખા સમયને આ રચનામાં પડી લેવાનો પ્રયત્ન કરે છે. તો આ ગાંધી યુગ દરમિયાન આપણને આવા બીજા તો નાના મોટા તો ઘણા છે, દસ દસમાં નાના થયા હોય એ વખતે વિવેકાનંદના ચરિત્રો પણ લખાતા, પણ જેને ચરિત્ર કહેવાય એવા નહીં, એ તો બોધક અને લોકોમાં એનો પ્રચાર પ્રસાર કરવા માટે લખાતા ચરિત્રો હતા જે આજે પણ લખાય છે. એવા ગ્રંથોને આપણે ચરિત્ર નથી કહેતા, જે પરિચયાત્મક હોય એને આપણે ચરિત્ર કહેતા નથી. પણ જેમાંથી ચરિત્રના આંતરિક વલણો પ્રગટ થાય એના મહત્વના પ્રધાનની વાત જેમાં કરવામાં આવી હોય, જેમાં ખામીઓ પણ દર્શાવવામાં આવી હોય ચરિત્રની અને આખા સમયને એની સાથે જોડવામાં આવ્યો હોય, એ ચરિત્રને પૂરક ચરિત્રોની વિગત જેમાં આપવામાં આવી હોય, એવા જે ચરિત્રો હોય અને જેમાં ભાષાની કળા પ્રગટ થતી હોય એવા ચરિત્રોને આપણે સાહિત્યિક ચરિત્રો તરીકે સ્વીકૃતિ આપતા હોઈએ છીએ. અને એમ આ પ્રકારનું ચરિત્ર સાહિત્ય આ ગાળામાં આપણને પ્રાપ્ત થાય છે. આ પછી પણ ચરિત્ર લેખન તો ચાલુ રહ્યું છે, પણ એમાં આધુનિક ચરિત્ર એવું નહીં આવે, ચરિત્રમાં શક્ય નથી. ચરિત્રને વિશેષણ નહીં લાગે આવા, આત્મકથાને આવો વિશેષણ નહીં લાગે કે આધુનિક આત્મકથા. આધુનિક કવિતા એવું આવશે, આધુનિક નવલકથા આવશે, પણ આધુનિક આત્મકથા કે આધુનિક ચરિત્ર આવો પ્રયોગ આપણે નહીં કરી શકીએ, શક્ય નથી. આ એ લખાતું હોય છે ને એની પરિપાટી હોય છે ચરિત્ર લેખનની અને એ જ રીતે લખાય છે. મોટાભાગના ચરિત્રો લિનિયર પદ્ધતિએ લખાયા છે, સમયાનુક્રમે લખાયા હોય. લિનિયર એટલે કાલાનુક્રમ જેને સાચવ્યો હોય એને લિનિયર કહીએ છીએ, અને જન્મથી માંડીને મૃત્યુ સુધીની વિગતો એમાં વણી લેવામાં આવી. બધું જ ક્રમશઃ આવે, બાળપણ આવે, યૌવન આવે,
લગ્ન સંસારની વિગતો આવે, એમના એ સંતાનોની વિગતો આવે, શિક્ષણની વિગતો આવે, આ ક્રમમાં પણ આપણે કહ્યું એમ આ સમયમાં પણ ચરિત્રો તો આપણને મળે છે. સાવ એ ચરણું સુકાયું નથી. જે બે મોટા ચરિત્રો આપણને આ ગાળામાં મળ્યા આપણા સમયમાં, એ નારાયણ દેસાઈના, માધવભાઈ દેસાઈના પુત્રે આપેલા બે ચરિત્રો, અને બંને બહુ વિરલ એવા ચરિત્ર ગ્રંથો છે. પહેલા એમણે પિતાના ચરિત્રને કેન્દ્રમાં રાખીને અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નામે ગ્રંથ કર્યો. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, નારાયણ દેસાઈ હમણાં જ મૃત્યુ પામ્યા છે પાછા નજીકના વર્ષમાં. પૂછવાની ઈચ્છા થઈ જાય કહેવાય ને, આ બધું આ જે પહેલું પેપર છે ને એ થોડું ચોખ્ખું છે આપણે માટે. ઇતિહાસ છે ને, આખો ઇતિહાસ આપણા અભ્યાસક્રમમાં છે, એટલે કોઈને એમ લાગે કે ચાલો ને આવું પૂછીએ, હમણાં નારાયણ થઈ ગયા છે તો, અને કામ કર્યું છે પાછું એમને અંદર તરફ, એટલે એમના ગ્રંથોને આપણે આમાં ક્યાંક સમાવી લઈએ એવી ઈચ્છા થઈ જાય. મહાદેવભાઈ પોતે જે કામ કરતા હતા એ તો જેને આપણે લો પ્રોફાઇલ કહીએ છીએ ને એ પ્રકારનો છે. મહાદેવભાઈનું પોતાનું વ્યક્તિત્વ તો અનુચરનું જ હતું, અનુચર પાછળ ચાલનાર, ગાંધીજીની પાછળ પાછળ જ હંમેશા એ રહ્યા છે. પણ ડાયરી રૂપે એમણે જે મોટું કામ કર્યું એ તો બહુ જ વિરલ છે. આખા વિશ્વમાં આટલી મોટી ડાયરી નથી કોઈ, મહાદેવભાઈની ડાયરી, અને એને આધાર તરીકે રાખીને. અને એ સિવાયના પણ કેટલાય પ્રસંગો જે નારાયણભાઈની સાક્ષીએ થયેલા, કેમ કે એ તો ગાંધીયુગના ગાંધીયુગમાં ઉછરેલા છે. ગાંધી વિચાર સાથે એમનો નાતો હતો, ગાંધીના ખોળામાં જે રમ્યા છે એને તો આખો સમય આંખ સામે તરવરતો હોય, અનુભવમાં પડેલો હોય. તો અનેક બીજી વિગતો ઉમેરીને એમણે એક આખું ચરિત્ર પ્રગટ કર્યું, અગ્નિકુંડમાં ઉભેલું ગુલાબ. અને આ માણસે કઈ રીતે પોતાની જાતને બિલકુલ છુપાવી રાખી, અક્ષરો એટલા સુંદર હતા મહાદેવભાઈ એમ કહેવાય છે. આપણે તો શબ્દ પ્રયોગ કરીએ છીએ ને, મોતીના રાણા જેવો નયન રમ્યા અક્ષરો, હસ્તાક્ષર અને ભૂલ વગર ના હોય. સાહિત્યની રુચિ પણ એટલી, સરસ અનુવાદ કર્યો છે એમણે ચિત્રાંગદા નામના ટાગોરના કાવ્યનો, એ ક્યારે કોઈક વાર વાંચવાની તક મળે કરવા જેવું છે. એ કેવું સરસ ગદ્ય હતું એમનું, એની પ્રતીતિ આપણને મહાદેવભાઈ દેસાઈની ડાયરીઓમાંથી પસાર. આ ખબર નહોતી લોકોને, જાજી ડાયરીની ખબર હતી, પણ આ વ્યક્તિત્વ કયા પ્રકારનું છે એ વિગત લોકો નહોતા જાણતા. લો પ્રોફાઇલનું ગુજરાતી કરવું ને બહુ અઘરું છે, પણ એક શબ્દ પ્રયોગ છે, પ્રમાણમાં ઓછો પ્રયોગ આપણો. બાકી જ આપણે સાંભળ્યો પણ અભિમારક, આ બિન આક્રમક કેવું કરીએ તો ચાલે એનો ગુજરાતી. અભિમારક, મારક એટલે મારનાર, વિ એના એનું વિરોધી, ન નહીં મારનાર, અને અસ તો ન્યુટ્રલ હોય છે અંગ્રેજીમાં, જેમ રાઈઝ રાઈઝ હોય છે ને એના જેવું છે. અ તટસ્થ છે, એવો એવો પૂર્વ પ્રત્યય છે અભિમારક, જે કોઈને હાનિ ન પહોંચાડે એવું અભિમારક. મહાદેવભાઈ નું પછી કાઉન્સમાં લો પ્રોફાઇલ લખાય, અથવા લો પ્રોફાઇલ લખ્યા પછી કાઉન્સમાં અભિમારક લખાય. બિન આક્રમક એવું વ્યક્તિત્વ, પોતાની જાતને હંમેશા સંકોચશીલ માનતા ને એ જ રીતે અનુસરતા, અને આમ ઊંચા ઘણા હતા. ગાંધીની સાથે ચાલતા હોય તો અને ટટ્ટાર ચાલતા હોય ત્યારે એમ લાગે કે ઊંચા લાગે, અને મહાદેવભાઈ બહુ ઊંચા લાગતા, બહુ હેન્ડસમ હતા પાછા, એ રીતે ગાંધીથી કોન્ટ્રાસ્ટ હતો. અને છતાં ક્યાંય ગાંધી ઉપર પ્રભાવિત, પોતે પ્રભાવિત ના કર્યા ગાંધીજીને, ધાર્યો તો કરી શકતા વ્યક્તિત્વને કારણે પણ, પણ બિલકુલ એ ગાંધીને અનુસરીને એક વફાદાર સેવકની જેમ જ વળગી રહ્યા. એટલે દાસ્ય ભાવની ભક્તિ કોને કહેવાય?
દાસીવાળો એટલે અંદરથી પોતાનું નોકર માનવા એવું નહીં, પણ ભક્તિના જે કેટલાક પ્રકારો છે એમાં એક પ્રકાર દાસ્ય ભક્તિનો છે, દાસ્ય ભાવની ભક્તિ. સખ્ય ભાવની ભક્તિ પણ હોય, જે જે સુદામામાં હતી. તો આ દાસ્ય ભાવની ભક્તિ કેવી હોય એનો એક સરસ નમૂનો આ સમયમાં આપણને મહાદેવભાઈ પાસેથી મળ્યો, જેનું એક વ્યક્તિચિત્ર આ પુસ્તકમાં નારાયણ દેસાઈએ આપ્યું. એના કરતા પણ વધારે મૂલ્યવાન એવું ચરિત્ર એમણે ગાંધીજીનું આપ્યું. મારું જીવન એ જ મારી વાણી, મારું જીવન મારી વાણી નામનું એક પુસ્તક ગાંધીજીના ચરિત્રને કેન્દ્રમાં રાખીને આવ્યું. એના તો ચાર ભાગ પ્રગટ કર્યા. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબનું તો એક જ ભાગ છે, છે દળદાર એ પણ, જ્યારે આના તો એવા ચાર ગ્રંથોમાં એમણે ગાંધીજીના વ્યક્તિત્વને આવે છે. અને ગાંધીજીને આટલું આટલું કદ જોઈએ, ક્યાં એક તરફ ગાંધીજીએ પોતે લખેલી સત્યના પ્રયોગાત્મક હતા કદમાં, ગાંધીજી તો લાગાવના પક્ષકાર હતા, કરકસરના પક્ષકાર હતા, એટલે તો ઓછામાં ઓછા શબ્દોમાં વાત કરતા. જ્યારે નારાયણ દેસાઈ બહુ વિસ્તારીને અનેક પ્રસંગો સાથે જોડીને એ આખા સમયને સાક્ષાત્કૃત કરતા કરતા આ આખો ગ્રંથ કરે છે, એ એમનું બહુ મોટું પ્રદાન છે. અંગ્રેજીમાં ગયો, અનુવાદ થયો એનો પણ. આ જે શબ્દો છે, મારું જીવન એ જ મારી વાણી, એ ટાગોરના ગાંધીજી માટે પ્રયોજાયેલા શબ્દો છે. ટાગોરે ગાંધીજી માટે આ શબ્દ પ્રયોગ કર્યો હતો, કે મારા શબ્દો જ મારી વાણી છે. અને પછી ઉમાશંકર જોશીએ આવું એક કાવ્ય લખ્યું હતું, મારું જીવન એ જ મારી વાણી શીર્ષક વાળું. અને ઉમાશંકરના આ શબ્દોનો ઉપયોગ કરીને નારાયણ દેસાઈએ શીર્ષક તરીકે એને ગોઠવીને ગાંધીજીના ચરિત્રને સાંગોપાંગ આ ગ્રંથમાં જીવંત કરી આપ્યું. તો આ આપણું આ સુધી ચરિત્ર સાહિત્ય છે. વ્યાપક રીતે જોઈએ તો આપણા ચરિત્ર સાહિત્યનો આ ઇતિહાસ છે. આ જીવન ચરિત્રો છે, આત્મચરિત્રો પણ આવે ચરિત્ર સાહિત્ય પાસે. જ્યારે ચરિત્ર સાહિત્ય શબ્દ વાપર્યો હોય ત્યારે માત્ર જીવન ચરિત્ર નહીં, આ પણ ત્યારે મનમાં રાખો. આ છેતરામણો પ્રયોગ છે આખો પરીક્ષામાં આવે ત્યારે, અને જેને પેપર કાઢ્યું હોય અને એની અપેક્ષા એ છે કે આત્મકથાની આને ખબર છે કે નહીં જોઈએ, રેખાચિત્રો વિશે આ લોકો કંઈક જાણે છે કે નહીં એ પણ તપાસી. તો વચ્ચે વચ્ચે થોડી થોડી આત્મકથાઓ જુદા જુદા સમયની પણ આપણે જોડતા જવી પડે. જે આત્મકથાનો આપણો ઇતિહાસ છે એની પણ થોડી વિગતો આપણે આપવી જોઈએ. અને મહત્વની કેટલીક આત્મકથાઓ છે જ આપણી પાસે, ધર્મથી શરૂ થયેલી, પછી મણિલાલ નબુભાઈ દ્વિવેદીથી વિસ્તરેલી. મણિલાલ નબુભાઈનું આત્મવૃત્તાંત એ મણિલાલ નબુભાઈની વિવાદાસ્પદ આત્મકથા છે, જે એમણે એમ કહેલું કે મારા અવસાન પછી પ્રગટ કરજો અને આનંદ શંકરને આપે. આનંદ શંકરને એવું લાગ્યું કે આપનું અવસાન પછી એ પ્રગટ કરવા જેવી નથી. એ વખતે જે કેટલીક વ્યક્તિઓના ચરિત્રો એમાં હતા એ જીવંત હતી, અને એમને એમ લાગ્યું કે આનું જોખમ છે. એટલું જ નહીં, મણિલાલના વ્યક્તિત્વ વિશેની જે બાહ્ય છાપ છે એ લોકોમાં બગડશે, આવો પણ એક ત્રાસકો આનંદ શંકરના મનમાં હતો. પણ પછી તો પ્રગટ થયું, ગાળામાં એવી ભૂમિકા ઊભી થઈ ગયેલી હતી કે એને એને સ્વીકૃતિ પ્રાપ્ત થાય. કેમ કે ગાંધી પ્રમાણમાં વધારે ઉદાર અને સ્વીકૃતિ આપનારો સમય હતો, તેને તેને સમાજ સામાજિક સ્વીકૃતિ કહેવાય, એક્સેપ્ટેબિલિટીનું વલણ ગાંધી ઉપર વ્યાપક હતું, એટલે આ આત્મકથા પછી પ્રગટ થઈ શકી. મુનશીની આત્મકથા બહુ જાણીતી છે, ચાર ભાગમાં વહેંચાયેલી, અડધે રસ્તે, સીધા ચઢાણ, સ્વપ્ન સિદ્ધિની શોધમાં ભાગ એક અને બે. એમાં એક ભાગ મધ્વરણીય નામનો છે, મધ્વરણીય અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં.
મધ્વરણીય એટલે અરણ્યની મધ્ય, મધ્વરણીય મધુ અરણ્ય એવો પણ અર્થ થાય. મધુ એટલે સુંદર, જંગલમાં હતો યવન દરમિયાન પણ મધુરતાનો સાક્ષાત્કાર થાય એવું અરણ્ય. અને બહુ જે રસિક એવી આત્મકથા છે ગુજરાતી સાહિત્યની, રસિક આત્મકથાઓમાં મુનશીની આત્મકથાની ગણના થાય છે. ચંદ્રવદન મહેતાએ પણ એટલી જ પ્રલંબ આત્મકથા લખી છે, કઠરિયા શ્રેણી અંતર્ગત ગાંધીયુગની આત્મકથા કઠરિયા, બાંધ કઠરિયા, છોડ કઠરિયા, નાટ્ય કઠરિયા, સફર કઠરિયા. અને જેમ જેમ એ આગળ વધતા ગયા આયુષ્યમાં તેમ તેમ લખતા ગયા છે, એટલે રનિંગ કોમેન્ટ્રી એવી છે એક પ્રકાર. આજે દેખો અહેવાલ આપતા હોય પોતાના જીવનના પ્રસંગોના, એમ ચંદ્રવદન દેશ વિદેશના પોતાના અનુભવોને આ આત્મકથામાં પ્રગટ કરે છે. ગાંધી યુગમાં ધૂમકેતુ એ પણ આત્મકથા લખી જીવન પંથ નામની, રવ દેસાઈએ ગઈકાલ નામની આત્મકથા કરી, પ્રભુલાલ ગાંધીએ જીવનનું પરોળ નામે આત્મકથા કરી, નાનાભાઈ ભટ્ટે ગળતર અને ચણતર નામની આત્મકથા કરી. આ બધી આત્મકથાઓ તે લેખકોના અને એ સમયના દસ્તાવેજને વ્યાપક રીતે પ્રગટ કરી આપવાનું કામ કરે છે. અને આત્મકથા એ લોકોના વાંચનનો શોખ રહ્યો છે, નવલકથાની જોડે જોડે લોકોને ગમતી રહી છે, અને એથી કરીને આવી વ્યક્તિઓની આત્મકથાઓ પણ સ્વીકૃતિ પામી છે અને ઘણી આવૃત્તિઓ થઈ છે, એક કરતાં વધારે આવૃત્તિઓ આ બધી આત્મકથાઓની થઈ છે. આજ સુધી આત્મકથાઓ લખાય છે. બહેનોની આત્મકથા, નારીઓની આત્મકથા ગુજરાતી સાહિત્યમાં નહીવત છે, અતિ જ નહીં એમ કહેવાય. એક શિરીન મેડમ નામનો એક આત્મકથા વૃત્તાંત મળે છે, પારસી બાનુનો આત્મચરિત્ર શિરીન મેડમ, પણ એ આખું ચરિત્ર નથી. પણ સાંપ્રત સમયમાં એક અપવાદ ઉભો થયો છે, એક એવી લેખિકા આપણને પ્રાપ્ત થાય છે જે પોતાના જીવનને અનાવૃત કરે છે. અનાવૃત કરે છે એટલે ખોલે છે આત્મકથા લેખન દ્વારા, અને એની આત્મકથાનું નામ છે મુક્તિ વૃત્તાંત. મુક્તિ, મુક્તિ વૃત્તાંત. બીજી એ વચ્ચે આત્મકથાઓ આવી ગઈ છે, પંડિત શુક્લાજીનું જીવન ચરિત્ર આવી ગયું, જે લાઈન શુક્લાજી અંધ, નાનપણમાં જ અંધ થઈ ગયેલા અને પછી કઈ રીતે એમની ચેતના વિકસી, એની વાત એમણે મારું જીવન વૃત્તાંતમાં કરે છે. મુક્તિ વૃત્તાંત હિમાંશી શૈલતની આત્મકથા છે. હિમાંશી શૈલત વાર્તાકાર છે. આપણે ગયે વર્ષે તેમની વાર્તાઓ વિશે પ્રશ્ન પૂછાયો, પહેલા પેપરમાં હતું બધી 20 માર્કમાં. એમની આત્મકથા તાજેતરમાં જ પ્રગટ થઈ છે, છેલ્લી તાજી ફળફળતી જેને કહેવાય ને. મરાઠીમાં સ્ત્રીઓની આત્મકથા ઘણી છે, હિન્દી સાહિત્યમાં નારી લેખકોની આત્મકથાઓ મળે છે, પણ ગુજરાતમાં આજ પર્યંત નહોતી. એના સામાજિક કારણો ઘણા હશે. ગુજરાતી નારી સમાધાન પ્રિય પણ હોય, સંઘર્ષો દરમિયાન એ પાછી પડી ગઈ હોય અનેક રીતે, અથવા એને પોતાની જાત વિશે વાત કરવી કદાચ બહુ અનુકૂળ નહીં આવતી હોય. સાંસ્કૃતિક ભૂમિકાને કારણે દબાવ તો એવો નથી, અન્ય પણ હોય, અન્ય કારણો પણ હશે. સ્ત્રી સહજ જે કેટલીક સ્વભાવગત મર્યાદાઓ હોય એ પણ આને કારણે નિમિત્ત બની જશે કે આપણે આપણી વાત કરીશું અને બધું ખુલ્લું પડી જશે તો શું થશે. ખુલ્લું તો પડવું જ પડશે, આત્મકથા લખવી હશે તો. આત્મકથાનો એક મહત્વનો આશય છે,
होता है ना अनेक अभी तो अनेक आता साथ आता साथ तो दाखिल होते हैं अभी तो अनेक आंटी गुटी हो जीवन ना व्यक्तित्व मां व्यक्ति ना व्यक्तित्व मां होय अच्छे ना होय उन नदी पर ये प्रगट करवा माटे ने निर्भीकता व्यक्ति है अनेक प्रगट करी शके वो सामाजिक सांस्कृतिक वातावरण प्रजा में छे के क्या आ आ प्रश्नों ने साथे साथे आ आत्मकथा ना विकास ने आप देखी शकी पण एक देखी का करी शकी ये बहुत मोटी बात छे અને છે એવા કિસ્સાઓ એમના જીવનમાં પણ આવી ઘટનાઓ બની હતી એનું નિરૂપણ એમણે કર્યું છે એ પણ ટ્રેનમાં પડેલા લાંબા સમય સુધી તો એ અપરિણિત રહ્યા છે લેખિકા છે અંગ્રેજીના અધ્યાપિકા હતા વાર્તાઓ તો નિવૃત્તિના સમયે લખતા થયા છે પહેલા નહોતા લખતા અને એક ગાળા દરમિયાન પ્રેમનો અનુભવ થયો છે અને છતાં એ અને પરિણિત વ્યક્તિ સાથેનો પ્રેમ છે સંસારી વ્યક્તિ સાથેનો પ્રેમ છે બાળકો વાળી વ્યક્તિ સાથેનો પ્રેમ છે હવે એને તો કઈ રીતે કવર કરવો કર્યો આત્મકથા દરમિયાન તે પ્રગટ કર્યું પછી તો લગ્ન પણ કરી એની સાથે નહીં અન્ય વ્યક્તિ સાથે અને એને જણાવીને કર્યું આજે આજે ઘટનાઓ આવે છે આ વ્યક્તિનો જીવન પ્રત્યેનો અભિગમ કેવો છે એમાંથી આવતી હોય છે અને સામેની વ્યક્તિ કેટલી ઉદાર છે એના ઉપરથી પણ આવે તો આવો એક માહોલ આ ગાળામાં આ લેખિકા ઉભો કરી શક્યા આ પણ એક મોટી ઘટના છે ગુજરાતી સાહિત્ય માટેની તો એ આ તાજેતરની છેલ્લી આત્મકથા જે આપણે ત્યાં આપણને મળે છે ત્રણ ચાર મહિના માંડ થયા છે આ આત્મકથાને પ્રગટ થઈ પણ ખબર છે બધાને અને જો બહેનો પ્રશ્ન પૂછનારી હોય પરીક્ષામાં તો એમના સુધી આ આત્મકથા ગઈ હોય તો શક્ય છે કે પૂછી દે કે ચાલો ને આપણા જીવનનું કંઈક આવ્યું આપણા જીવનને લગતું આપણામાંના કોઈનું કંઈક આવ્યું તો પ્રશ્ન પૂછીએ જગ્યા હોય તો આપવાની ઈચ્છા થઈ પણ જાય ના આવે તો કંઈ નહીં આપણે બચી જઈએ પણ યાદ રાખવું હશે ક્યાંક આવો પ્રશ્ન આવ્યો હશે તો આપણને કોઈ ને કોઈ રીતે આ વાત ઉપયોગમાં આવી શકશે તો આટલું આત્મકથા સાથે જોડાયેલી જે વિગતો છે એની વાત રેખાચિત્રો બહુ લખાયા છે આપણે ત્યાં સ્કેચીસ કહેવાય જેને જેમાં આખા ચરિત્રો ના હોય પણ વ્યક્તિની આંશિક ચરિત્ર રેખાઓ આલેખવામાં આવી એના એના બે ત્રણ ગુણ એના બે ત્રણ દોષો અને એ કદમાં નાના હોય છે રેખાચિત્રોનું કદ મોટું નથી હોતું ચાર પાંચ છ પૃષ્ઠોમાં એ વાત પૂરી થઈ જાય એ દસ પાનાનું ના હોય એવું નહીં પણ ઓછા પૃષ્ઠોમાં રેખાચિત્રોનો સમાવેશ થાય અને એવા રેખાચિત્રો આલેખવાની પરંપરા પણ આપણે ત્યાં સાહિત્યના પ્રારંભકાળથી અર્વાચીન સાહિત્યના પ્રારંભકાળથી પ્રસ્થાપિત થઈ છે આમ કવિચરિત એક રીતે રેખાચિત્રો જ છે નર્મદનું કવિચરિત એક અર્થમાં રેખાચિત્રો છે બધા મધ્યકાલીન કવિઓ વિશે આછી પાતળી રેખાઓ નર્મદ ઉપસાવે છે કેમ કે એને કંઈ એ જીવનની બધી નીકળે તો ખબર નથી એને લોકો પાસેથી જાણે લોકોક્તિઓ હતી એમાંથી આ વિગતો મેળવી દરેક સાહિત્યમાં આ વિગતો સચવાયેલી હતી એમાંથી મેળવી અને આ ચરિત્ર લખ્યા સ્મરણ મુકુર મેં કહ્યું એમ એમાં થોડા રેખાચિત્રો છે ગાંધી યુગમાં આ રેખાચિત્રો આલેખવાનું વલણ વધારે સ્પષ્ટ રીતે ઉપસવા માંડે ઉમાશંકરે હૃદયમાં પડેલી છબીઓ ના બે ભાગ પ્રગટ કરીને સરસ રેખાચિત્રોના નમૂના આપ્યા હૃદયમાં પડેલી છબીઓ ભાગ એક અને ભાગ બે અને પોતાના સમયના કેટલાક સાહિત્યકારો કેટલીક શ્રેષ્ઠીઓ કેટલાક લોકનાયકોના રેખાચિત્રો ઉમાશંકરે એ ગ્રંથમાં આપ્યા અને કેટલાક એના શીર્ષકો પણ બહુ વિલક્ષણ હતા ઉમાશંકરના આ રેખાચિત્રના કેમ કે મળિયા વિશે ચરિત્ર એમણે કર્યું છે ચુનીલાલ મળિયા વિશે તો એનું શીર્ષક આપ્યું મળિયા રાજા મળિયા રાજા રાજાની કેમ જાણે આ સાહિત્યકાર જીવતો હતો
ચંચી મહેતા વિશે લખ્યું તો ચંચી એટલે ચંચી આવું શીર્ષક કર્યું. લોકો એમને ચંચી જ કહેતા. સીસી મહેતા, ચંદ્રવદન મહેતા, ત્યારે કોઈ બહેનનું નામ હોય ને ચંચીભાઈ, એ વખતે નામો આવતા, એ વખતે આવા નામ સમયે બહેનો ના પડતા હતા. પણ ચંદ્રવદન ચીમનલાલ ટૂંકમાં બધા ચંચી કહેતા હતા એમણે પણ ચંચી. અને પછી મેં છેલ્લે એક વાક્ય લખ્યું, ચંદ્રવદન એક ચીજ દુનિયાને, ચંદ્રવદન એક ચીજ એ રીતે એને ઓળખ્યા. આ એક અદભુત એવી જાણે કે વસ્તુ છે, ચીજ છે. આમ ચીજ એ શ્લેષ પણ છે. ચીજ શબ્દ છે ને એ શ્લેષ છે. ચી નો પુત્ર જે હોય એ ચીજ કહેવાય. ચી સંજ્ઞા ધરાવ, ચીમનલાલ નો ચી છે ને, અને પછી જ આવે એટલે જન્મે, ચી થી જન્મે ચીજ. તો ઉમાશંકર તો શબ્દોના રમત આવેલા, શબ્દોની રમત કરનારો સબ્જેક્ટ છે. તો ચીજ ઉપર એમણે આવો શ્લેષ પણ કરે. તો આ રેખાચિત્રો ઉમાશંકરના આ ગાળામાં વધારે લોકપ્રિય થયેલા. ઉમાશંકરની જ પરંપરામાં રઘુવીર ચૌધરી સહરાની ભવ્યતા નામે એક ચરિત્ર રેખાચિત્રો આપે. સહરાની ભવ્યતા રઘુવીર ચૌધરી, એમનું શીર્ષક પણ વિલક્ષણ છે. સહરા એટલે આમ મામૂલી, બિન ફળદ્રુપ એવો એક પ્રદેશ, રેતાવાળો પ્રદેશ. પણ એ પણ કેટલો ભવ્ય હોય એ પ્રદેશ પણ, એમ કેટલાક સામાન્ય લાગતા, સામાન્ય લાગતી વ્યક્તિઓ પણ કેવો ભવ્યતાનો અનુભવ કરાવે એવો ભાવ લઈને એમણે આવું શીર્ષક આપ્યું, સહરાની ભવ્યતા. સમાજની દૃષ્ટિએ વ્યક્તિનું મૂલ્ય ના હોય, પણ એના આંતરિક ગુણો જોઈએ, એના પરિચયમાં આવીએ ત્યારે એની એની ભવ્યતાનો આપણને અનુભવ થાય. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે નામરૂપ નામે એક ચરિત્ર રેખાચિત્રોનું પુસ્તક આવ્યું. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને પુસ્તકનું નામ છે નામરૂપ. નામરૂપ અને જેમાં કોઈ ગામની નાની નાની વ્યક્તિઓ વિશેના ચરિત્રો છે, બિલકુલ અજાણ હોય, જેને લોકો લગભગ વિસરી ગયા હોય, એને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે જીવંત કર્યા. જેમ કે એમનું એક પાત્ર આવે છે બાબુ વિજેરી નામે, બાબુ નામનું એક એના ગામનું પાત્ર છે. હવે આ બાબુનું નામ પડી ગયું બાબુ વિજેરી. શેમાંથી પડેલું એમ એક પછી ઇતિહાસ આપે કે આ બાબુ રામલીલામાં અને ભવાઈમાં વીજળીનું પાત્ર ભર્યો હતો, નારી પાત્ર ભર્યો હતો. એટલે આખું ગામ એને બાબુ વીજળી કહીને સંબોધતું, ત્યાંથી શરૂ કરે પછી ધીમે રહી. અને ગામોમાં તો આવા નામ તરત પડી જતા હોય, ગામોમાં શું શહેરોમાં પડે. પરિચયમાં આવેલી વ્યક્તિઓના નામ નામકરણ કરવા માટે આપણે બહુ જાણીતા છીએ. તો એ રીતે આ બાબુ વીજળીનું સરસ ચરિત્ર. અને આવો તો ઘણી જે અજાણ વ્યક્તિઓ હોય પ્રમાણમાં, ઇતિહાસમાં લગભગ વિસ્મૃત થવા આવેલી હોય એવી વ્યક્તિઓને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે આ નામ રૂપમાં જીવંત કરે. આપણે ભગીરથભાઈ સુધી આવે છે. ભગીરથભાઈએ માનવતાના ભેરુ નામે ચરિત્ર ગ્રંથ કર્યો છે. આવા આવા રેખાચિત્રો માનવતાના ભેરુ એમનું શીર્ષક છે. શીર્ષક પરથી જ ખબર પડે કે જેના માનવીયતાના ગુણ હોય, ભેરુ એટલે સાથી, સાથીદાર, મિત્ર. તો એવી વ્યક્તિઓના ચરિત્રો એમણે પોતાના પરિચયમાં આવી હોય, પોતાના ગામની હોય, પોતે જ્યાં વ્યવસાય ક્ષેત્રે હોય ત્યાં મળી ગઈ હોય, એવી વ્યક્તિઓના કેટલાક રેખાચિત્રો એમણે આ ગ્રંથમાં આવ્યા છે. તો રેખાચિત્રોનું પણ એક જુદું ક્ષેત્ર છે. એ પૂરા જીવનચિત્રો નથી હોતા, આંશિક રેખાઓ એમાં રેખવામાં આવતી હોય છે. અને આજે રેખાચિત્ર શબ્દ છે એ આપણે ચિત્રકલામાંથી પ્રાપ્ત કરે છે, સ્કેચમાં. અને સ્કેચમાં જે લોકો સ્કેચ કરે છે એમને ખબર છે કે ચિત્રની બે જ પ્રયુક્તિઓ મુખ્યત્વે ઉપયોગમાં લેવાય છે.
છાયા પ્રકાશ લાઇટ એન્ડ શેડ સ્કેચમાં બે જ હોય લાઇટ એન્ડ શેડ બ્લેક એન્ડ વ્હાઈટ એમ રેખાચિત્રોમાં પણ મુખ્યત્વે આપણને આ બે પાસા જોવા મળે બ્લેક એન્ડ વ્હાઈટ ગુણ અને દોષ ગ્રે રેખાચિત્રો ઓછા જોવા મળે ગ્રે કલર્સ રાખોડી રંગો આપણને ઓછા જોવા મળે શ્વેત શ્યામ વધારે જોવા મળે રાખોડી કે ભૂખરી છાંયવાળા ચરિત્રો આપણને જ્યાં નથી મળતા એને અવકાશ જ નથી એને કારણે એ એમાં આવી શકતા નથી તો આટલું ચરિત્ર સાહિત્ય આવે ત્યારે આપણે આટલી વાત કરવી જોઈએ આપણી પાસે અડધો કલાક છે આ વર્ગ માટે હવે એવી કોઈ જુદી અપેક્ષા હોય ને રઘુવી ચૌધરી વિશે થોડી વિગત મેળવી લઈએ જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે ને એટલે માત્ર અમૃતા જ પૂછાય એવું ના થાય અમૃતા નવલકથાને નિમિત્તે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે તો આપણે જાણીએ છીએ બધા અને એ વાત થોડી કરી ગયા મમતા એમ કોઈ રેકોર્ડિંગ કર્યા પણ થાય પણ આપણી પાસે તો નથી આવ્યા એટલે આપણને થોડી વિગતો આપણી પાસે ના હોય પણ એ આધુનિક સમયના નવલકથાકાર ને વાર્તાકાર છે કવિ પણ છે પાછા પુરસ્કાર મળે અને નવલકથા માટે મળે પણ રઘુવીર ચૌધરી પૂરેપૂરા સાહિત્યકાર છે અને સાહિત્યના બધા પ્રકારોમાં એમણે પોતાનું પ્રદાન કર્યું છે જે એમની નવલકથાઓની યાત્રા છે એમાં પૂર્વરાગથી એમણે શરૂ કર્યું એમની પહેલી નવલકથા પૂર્વરાગ પરસ્પર નામે એક નવલકથા કરી આ પ્રારંભનો તબક્કો છે એમના અને શરૂઆતમાં એ અભિનવ્યદર્શી નવલકથાઓ લખે છે અને દર્શી એટલે રોમેન્ટિક પ્રકારની નવલકથાઓ થી પ્રારંભ કરે છે પણ એકાએક અમૃતા સુધી આવતા એમને ઉડાન મળે છે મોટી અને અમૃતામાં આધુનિકતા સાથે આધુનિક ચેતના સાથે સંકળાયેલી નાયિકાની સંવેદના જીલવાના એ પ્રયત્નો કરે છે બદલાયેલી નારી આ સમયની બદલાયેલી નારી કઈ મથામણ અનુભવે છે અને આ નાયિકા ડોક્ટરેટ થયેલી છે પીએચડીની પદવી પ્રાપ્ત કરી ચૂકી છે અને પોતાના બે સહાધ્યાયી મિત્રોના સંપર્કમાં છે ઉદયન અને અનિકેત નામના જે સહાધ્યાયીઓ છે એના જેની સાથે બૌદ્ધિક ચર્ચાઓ કરે છે એનું બૌદ્ધિક સ્તર પ્રમાણે લગભગ એક કક્ષાનું છે જેમાં વિશ્વના અનેક વિષયો ચર્ચા દરમિયાન પ્રવેશે છે મૈત્રી છે જેને જેને વિશુદ્ધ સ્ત્રી પુરુષ મૈત્રી કહેવાય એ પ્રકારનું આ એ પ્રકારની આ ત્રિપુટી છે પણ આ ત્રિપુટી ક્રમશઃ પ્રણય ત્રિકોણમાં પરિવર્તિત થતી જાય છે બંનેને એવું છે ઉદયન અને અનિકેત અનિકેત તો બધું રિસર્ચ સ્કોલર છે મોટો ઉદયન પણ વિશ્વ સાહિત્યનો મોટો અભ્યાસી છે એટલે બંનેની એક અપેક્ષા છે કે આવી સુશિક્ષિત નારી આવી સમજણવાળી નારી જો આપણા જીવનમાં જોડાય આપણી સહચારીની બને તો કેટલું સારું આપણું જીવન સમૃદ્ધ થાય અને બે વચ્ચે એક સ્પર્ધા ભાવ શરૂ થાય છે ઉદયન અને અનિકેત વચ્ચે અને બંને પાછા કોઈક ને કોઈક રીતે અમૃતા સમક્ષ પોતાનો ભાવ પ્રગટ પણ કરે છે ત્યારે અમૃતાના ચિત્તમાં દ્વિધા થાય છે કોની પસંદગી કરવી
કે કરવી કે કેમ. આજે તાણ ઉભી થાય, તણાવ, એનો સરસ વિનિયોગ રઘુવીર ચૌધરીએ આ નવલકથામાં કર્યો છે. અને છેવટ સુધી નાયિકાને એમણે એવી રાખી છે કે ખબર ના પડે કે એનો લગાવ કોના તરફ છે, એ બેમાંથી કોને પસંદ કરી રહી છે. તો જ નવલકથા બને, રહસ્ય ખુલી જાય તો નવલકથાનો બી મહિમા પણ આવે. અને તાણ ઊભી કરવાની જે કશ્મકશ છે, જીવન છે, એ પણ તીવ્રતાથી ભરેલી છે, ભૌતિકતાથી ભરેલી છે, સંવેદનશીલ છે. એટલે એ આખી ઘટનાને જુદી જ રીતે જોતી હોય. પણ એક તબક્કે ક્યાંક ક્યાંક એવા એવા સંકેત સ્થાનો મળે લેખકે રાખ્યા હોય, જ્યારે એનો પક્ષપાત કોના પ્રત્યે છે એ ખબર પડે. અને આપણે રચનાનું સઘન વાચન કરતા, ક્લોઝ રીડિંગ કરતા એવું અનુભવી શકીએ કે અમૃતાનો લગાવ અનિકેત માટે વધારે છે, ઉદયન માટે ઓછો છે. એની ભૌતિકતા પૂરેપૂરી સ્વીકારે છે અને ઉદયનને જ્યારે પ્રતીતિ થાય છે કે આ મને સ્વીકારી શકે એવી સ્થિતિમાં નથી, ત્યારે એક જગ્યાએ એક બાથરૂમમાં જઈને પોતાના હાથ ઉપર લેહ મારી લે છે અને એમાંથી નીકળતા લોહીને જોયા કરે છે. થોડા અસ્તિત્વવાદી પ્રશ્નો પણ છે. અસ્તિત્વવાદની અસર હેઠળ લખાયેલી આ નવલકથા છે. અસ્તિત્વવાદની ચર્ચા પણ નવલકથા દરમિયાન છે. કામના અને સાર્ત્રના આ નવલકથામાં વારંવાર ઉલ્લેખો પણ આવે છે. હવે આજે આપણું લેહ માતાની આખી વાત એ મનોવૈજ્ઞાનિક છે અને ફ્રોઇડની જે આખી વિચારધારા છે એમાં પડેલી છે. ફ્રોઇડે પરપીડક વૃત્તિ અને સ્વપીડક વૃત્તિની આખી મીમાંસા પોતાની વિચારણામાં કરેલી. પીડક વૃત્તિ અને સ્વપીડક વૃત્તિ કેટલાક એવા હોય કે જે પારકાને પીડા આપે અને આનંદ માણે, મજા પડે, આવતા આવતા મોજ પરણો કર્યા કરે. મિત્રોમાં તો આમ ચાલતું જ છે ને. આપણે નાનપણમાં એ બાળક એકબીજાને ટપલી મારી આવે, પછી ચૂપચાપ બેસી જાય, કોઈને ખબર ના પડે, આ બહુ સહજ છે. એ વિસ્તરે ત્યારે પરપીડક વૃત્તિમાં પરિણામે અને લોકો દુઃખી થાય, એનાથી કેટલાક આનંદ મળે. ટાયરન્ટો એવા હોય છે જગતના, આતાઈઓ. પીડામાં આમ તો માણસ વધારે રડતો હોય, એને પહેલાં આનંદ પામે, ટેરરિસ્ટો આવા હોય ત્યારે એનું વિસ્તરણ થાય પરપીડક વૃત્તિનું, તો આવું પરિણામ લાવે. એવી જે વૃત્તિ છે આત્મપીડક વૃત્તિ, જાતને પીડા આપીને આનંદ મેળવવો, કેટલાક આવા પણ હોય છે. આપણે હઠયોગીઓ જોયા હશે કે નહીં ખબર નહીં, પણ રસ્તામાં ક્યાંક કોઈક વાર કોઈ જગ્યાએ એવા મળે સાધુ બાબાઓ બની ગયેલા હોય, એ પોતાની જાત ઉપર ચાપકા માર્યા કરતા હોય, લોહી નીકળતું હોય તો એ આનંદ કરતા હોય, કિકિયાડા કરતા હોય, હસતા હોય. કેટલાક ધાર્મિક ઉત્સવોમાં કેટલાક લોકો શરીર ઉપર હથિયારો મારે છે, ચપ્પુના ઘા મારે, લોહી નીકળતું હોય તો એમને કશું નથી થતું, પીડા અનુભવીને આનંદ મેળવે. આપણા પુરાણમાં તો ભીષ્મનું એક આવું દૃષ્ટાંત છે. ભીષ્મ આત્મપીડા વૃત્તિ, આત્મપીડક વૃત્તિ સાથે સંકળાયેલા હતા. એટલે છેલ્લે અર્જુનને કહે છે કે તું મારે માટે બાણશૈયા બનાવ, હું એના ઉપર સૂઈ જઈશ, અને એ બધું જ્યારે મને ભોંકાશે, એ વેદના થશે, ત્યારે જ મને આનંદ થશે. તો છે આ પણ મનુષ્યની વૃત્તિ, જાતને પીડીને આનંદ મેળવવો. આ ઉદયન જે કરે છે પોતાના હાથ ઉપર બ્લેક મારીને નીકળતા લોહીને આનંદપૂર્વક જોયા કરે છે, એ આત્મપીડક વૃત્તિનું આખું વલણ રઘુવીર ચૌધરી શક્ય છે. આપણે તો શક્ય છે કેવું પડે ને, ફ્રોઇડમાંથી લઈ આવ્યા. તો આવી આવી નવલકથા કરીને એમને એ ગાળામાં બહુ જ યશ પ્રાપ્ત કર્યો. અમૃતા આજ પર્યંત એ યશસ્વી નવલકથા રહી. આ પછી રઘુવીર ચૌધરીએ વ્યાપક ફલક ઉપર કામ કરવાનું વિચાર્યું અને પોતાના પ્રદેશને કેન્દ્રમાં રાખીને, પોતાના ઉત્તર ગુજરાતના પ્રદેશને કેન્દ્રમાં રાખીને એક કથાત્રયી આપી. કથાત્રયી એટલે ત્રણ ભાગમાં વિસ્તરતી કથા.
viene más de Inca que te lleva. La trataí. Esta fábula que nada. Viene Ima a Cabani Cajeta Bolívar. Uchar Samia ne Karane. Ayo, Evo, Uchar Che Gujarati Bhasha. Vete de Ardas Parque. Ahora, ¿cómo es? Bhasha Vignan ma kya? Ardas Parque ya. Pero kya re ki ni jevo samlai ma karo. खाई ने जी तो कहा खाया और लगे खाई ने जी तो अर्थ तो हुआ है अर्ध स्वर होने की प्रकृति होने का कारण है वो कही आ कथा तरह ही मैं कहूँ ऐसा मैंने उतना तालना प्रदेश ने केंद्र पर आके चले अने एनु नाम करण करियो ऊपरवास सहवास अने अंतरवास नाम पहलो भाग ऊपरवास बीजो भाग सहवास અને ત્રીજો ભાગ અંતરવાસ જેમાં ઉત્તર ગુજરાતના પરિવર્તિત થતા જતા ગ્રામ જીવન રહે આવે છે હવેનું ગામનું પેલું જૂનું નથી રહ્યું અંધશ્રદ્ધાઓમાં માનતું રીતરિવાજોમાં માનતું આવું જ માત્ર નથી રહ્યું એની પાસે કેટલીક સગવડો આવી છે કેટલાક ઘરમાં ફ્રીજ આવ્યા છે કેટલાક ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવી ગઈ છે લગભગ શહેરીકરણનો એક વાયરો ગ્રામ જીવનને લાગી ચૂક્યો છે એ વાત પણ આમાં છે અને એની સાથે સાથે જે ડેરી પ્રવૃત્તિ વિકસી ગુજરાતમાં સહકારી ડેરી પ્રવૃત્તિ દૂધ ઉદ્યોગને નિમિત્તે એનો પરિવેશ પણ ઉપરવાસ નવલકથામાં છે અને આખી નવલકથામાં ઉત્તર ગુજરાતની બોલીનો વિનિયોગ છે ચોપદ બોલીનો વિનિયોગ કર્યો છે એ જ કથા પછી સહવાસ રૂપે આગળ વધતી જાય નજીક આવેલા પાત્રોના પ્રેમ પ્રસંગો એમાં આવતા હોય ક્યાંક લગ્નેતર સંબંધોનું પણ નિરૂપણ હોય ગ્રામ જીવનમાં બધું સહજ હોય છે ક્યારેક ખબર હોય એમ પણ ચાલતું હોય ને ખબર ના હોય એમ પણ ચાલતું હોય એ જ આખું એક વાસ્તવિક ચિત્ર છે એ પણ આમાં ગુંધાતું જાય અને છેવટે આ બધાની વચ્ચે કોઈ એવી વ્યક્તિ પણ હોય જે આધ્યાત્મિકતા તરફ વળતી હોય જીવનની ખોજ તરફ જતી હોય ભગત જેવી હોય ગામમાં કેટલીક આવી વ્યક્તિઓ હોય છે જે સંસારી માયાથી પર થઈ ગઈ હોય અને કોઈ આત્મ ખોજમાં લાગી ગઈ હોય એક એવો ક્રમિક વિકાસ જે મનુષ્ય જીવન સાથે જોડાયેલો છે એની પ્રતિથી આપણને અંતરવાસના ત્રીજા હિસ્સામાં થાય તો આવા ત્રણ ભાગમાં એમણે એક મોટા ફલક પર નવલકથા કરી ખરેખર તો જ્ઞાનપીઠ એને મળવો જોઈતો હતો આ નવલકથાઓને પણ આનું ટ્રાન્સલેશન કોણ કરે આજે તળપદ બોલીમાં લખાયેલી હોય એનો અનુવાદ કરવો સહેલો નથી શિષ્ટ ભાષામાં તો એને રૂપાંતરિત થાય જ નહીં હિન્દીમાં કે અંગ્રેજીમાં ભોજપુરીમાં વળી કોઈ લઈ જાય તો વળી ભોજપુરી આવડવી જોઈએ કે અવધી આવડવી જોઈએ તો આ બધું થાય તો શક્ય નથી હોતું એને કારણે લોકોની નજરમાં ના આવે અમૃતાનો અનુવાદ થઈ ચૂકેલો એને કારણે પોતે જ કરેલો એને કારણે એમને માટે આ નવલકથાને વ્યાપક ફલક પર લઈ જવું સહેલું થયું એમણે બીજી એક ત્રયી કરી છે કૃષ્ણના જીવનને કેન્દ્રમાં રાખી એ પણ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા છે ગોકુળ મથુરા દ્વારકા આ ત્રણ નવલકથાઓના નામ છે ગોકુળ પહેલો ભાગ ગોકુળ બીજો ભાગ મથુરા ત્રીજો ભાગ દ્વારકા અને કૃષ્ણના બદલાતા રૂપોને આ નવલકથા દ્વારા એમને પ્રગટ કરે ગોકુળનો કૃષ્ણ જુદો છે મથુરાનો જુદો છે દ્વારકાનો જુદો છે ગોકુળનો તો રાહતી આવે કૃષ્ણ છે ને રંગદર્શી છે મથુરાનો અનિષ્ટનો સંહારક છે પોલિટિશિયન થઈ ચૂક્યો છે એ દરમિયાન એ પાંડવ કૌરવોને પણ યુદ્ધમાં રાખવાનું મોટું કામ કરે છે આપણે જાણીએ વિષ્ટિકાર પણ બને લડવા માટે પ્રેરે પણ ખરા બંને આવડતું કૃષ્ણને અને દ્વારકા એ તો શાસક તરીકેનો
અને નિર્વાણનો આખો અનુભવ આપતું સ્થળ છે. એટલે કૃષ્ણના ત્રિવિધ રૂપો, આમે કૃષ્ણને ત્રિભંગ કહેવાય છે. કૃષ્ણની જે પ્રતિમા છે એને ત્રિભંગી કહેવામાં આવે છે. ત્રણ જગ્યાએથી વળેલા ઉભા રહે છે. કૃષ્ણને સીધા ઉભા રહેતા આવડતું જ નહીં, કેમ કે આમે સીધા નહોતા ને. અને ઘણી સરસ એમની જે પ્રતિમાઓ છે એમાં ત્રિભંગી મૂર્તિ સૌથી આકર્ષક ગણાય છે. ડોક એક તરફ હોય, કમરનો ભાગ બીજી તરફ હોય, અને પગ ત્રીજી તરફ લચકાતા કૃષ્ણ ઉભા પડીને બહુ દર્શનીય લાગે એવી એક પ્રતિમા કૃષ્ણની છે. આ એક પ્રકારનો ત્રિભંગ છે આ ગોકુળ મથુરા અને દ્વારકા. એ જ રીતે એમણે એક અમદાવાદના એક મિલના સ્થાપક, મિલોના સ્થાપક જેણે આ નગરને મિલોની નગરી નું બિરુદ અપાવેલું એક જમાનામાં, એ શેઠ રણછોડ રાયને કેન્દ્રમાં રાખીને એક નવલકથા કરી છે, કાચા સૂતરને તાંતણે નામે. કાચા સૂતરને તાંતણે એક દસ્તાવેજી નવલકથા છે, ડોક્યુમેન્ટેટિવ નોવેલ. એક લાવણ્ય નામની નવલકથા કરી છે એમણે. એ વખતે એ ગાળામાં એમના સમયમાં એક સમકાલીન લેખિકાએ આત્મહત્યા કરેલી, અને એના જીવનને કેન્દ્રમાં રાખીને એનું નામ લીધા વિના એમણે લાવણ્ય નવલકથા કરી. પ્રસ્તાવનામાં લખ્યું છે અનેક આટીબુટીઓ હશે આ લેખિકાના જીવનમાં. થોડો સમય અધ્યાપિકા પણ થયેલી, અને એક બે વાર એમમાં નિષ્ફળ પણ ગયેલી. એક વાર તો ઘણા જાય, ઘણા બે એક વાર પણ ગયેલી, અને છેવટે એને આત્મહત્યાનો માર્ગ પસંદ કરેલો. તો એ લાવણ્ય નવલકથા પણ એમનું એક વિલક્ષણ એવું કામ છે. ઈચ્છાવર નામની એક નવલકથા કરી છે એમણે. ઈચ્છાવર સમજણ સાથે છૂટા પડવું નામની પણ એક નવલકથા છે. સમજણ સાથે છૂટા પડવું, સમજણ વિના તો ઘણા છૂટા પડી જાય છે, પણ સમજણ સાથે છૂટા પડવું. ત્યાં એમણે છૂટાછેડાના પ્રશ્નો જ લીધા છે, ડાયવોર્સના પ્રશ્નોને લઈને એમણે એક નવલકથાનું સર્જન કર્યું. અને એવા ગાળામાં ઘણા છે. આ જે સમય છે આધુનિકતા, એમાં આપણા પરિચયમાં આવેલી પણ ઘણી વ્યક્તિઓ એવી મળે જે સમજણ સાથે છૂટી પડી ગઈ હોય, પછી મળે ત્યારે એકબીજાને સરસ રીતે બોલાવતી પણ હોય છે. ભૂતકાળને ભૂલીને મિત્ર તરીકે ક્યારેક સાથે જમવા પણ જતા હોય. તો આ જે એક આખો બદલાવ આવ્યો છે સંસ્કૃતિમાં અને મનુષ્યની ચેતનામાં સંકુલતા રૂપે, એને ઝીલતી એક નવલકથા પણ એમની પાસેથી આપણે પ્રાપ્ત કરી. તાજેતરમાં એમણે બાહુબલીના વસ્તુ ઉપર નવલકથા કરી છે. આપણો મધ્યકાલીન નાયક ભરતેશ્વર બાહુબલી દાસના, એને લઈને હમણાં જ એક નવલકથા એમણે પ્રગટ કરી. તો આ રીતે રઘુવીર ચૌધરીની નવલકથા યાત્રા સુદીર્ઘ છે. કેટલાક વાર્તા સંગ્રહો પણ સાથે સાથે એક પ્રગટ કરતા રહ્યા છે, જેમ કે આકસ્મિક સ્પર્શ એ એમનો એક વાર્તા સંગ્રહ છે. આકસ્મિક સ્પર્શ તેડાગર નામનો વાર્તા સંગ્રહ છે. તેડાગર એક તેડાગર ભાઈઓ અને ભાઈઓ હોય છે. બાળ મંદિર હોય ત્યારે જે ભાઈ બાળકોને લેવા આવે એને તેડાગર ભાઈ કહેવાય છે.